નવસારીમાં પારસી સમાજ દ્વારા લોકમાતા પૂર્ણા નદીના કિનારે ધરતી સૂર્ય ચંદ્ર અને પાણીની પૂજા કરી જળવંદના કરવામાં આવી હતી. ઈરાનથી હિન્દુસ્તાનમાં આવેલા પારસીઓ દૂધમાં સાકળ ભળે તે રીતે ભારતવાસીઓમાં ભળી ગયા છે અને તેઓ કુદરતી તત્વોની પૂજા અર્ચના કરતા આવ્યા છે. પારસીની કેલેન્ડર પ્રમાણે દર મહિનેઓમાં નામ આવે છે, જે મુજબ આવા મહિનો અને આવા રોજનું પરબ નિમિત્તે પારસી સમાજના લોકોએ સંધ્યાકાળે નવસારી શહેરના પૂર્ણા નદીના કિનારે ભેગા થઈ જળવંદના કરી હતી. આજરોજ અમારી પારસી કમ્યુનિટીની આવા મહિનો અને આવા રોજ એટલે આવા યઝદનું પરબ તરીકે અમે ઉજવીએ. એટલે જળના જે સ્ત્રોતો હોય, નદી હોય, તળાવ હોય, દરિયો હોય, ત્યાં જઈને અમે પૂજા કરીએ. અમારી જે ધાર્મિક રીતરિવાજની પ્રતિક એવી દાળની પોરી તે અમે નદીમાં અર્પણ કરીએ છીએ અને નદી માતાને પ્રોસ્પેરિટી, ફર્ટિલિટી અને પારસી સમાજ અને સમગ્ર દેશ અને દુનિયામાં સુખ અને શાંતિ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજરોજ અમે અહીં પૂર્ણા નદીના કિનારે પારસી સમાજના વ્યક્તિઓ, પ્રતિનિધિઓ હાજર છે અને નદી માતાને, પૂર્ણા માતાને, આવા અડીબીસુર બાનુને અમોએ પ્રાર્થના કરી છે કે અમારા સમાજમાં, સમગ્ર દેશમાં, દુનિયામાં પ્રોસ્પેરિટી, હેલ્થ, વેલ્થ, હેપીનેસ જળવાઈ રહે, વધે અને સમાજની તથા સમગ્ર દુનિયાની અને દેશની પ્રગતિ થાય. કોરોના જેવી મહામારીથી સામે આપણે જૂજી રહ્યા છે તે ખત્મ થાય અને સુખી સુખા ખુશાલ આપણે બધા રહીએ એવી આજરોજ અમે સર્વ અહીંયા પ્રાર્થના કરવા આવ્યા છીએ. આશા રાખું છું કે ભગવાન આપણી સર્વની પ્રાર્થના સ્વીકારે અને આવા અડીવીસુર બાનુ બેરસાદ એઓના આશીર્વાદ અને શુભ આશીર્વાદ પારસી સમાજ પર, સમગ્ર નવસારી પર તથા સમગ્ર ભારત દેશ પર ઉતારે અને આપણે ખુશ ખુશાલ રહીએ એવી આજે પ્રાર્થના. અસ્તુ. યથા જમ્યાત યથા આફરીનામી.